ભાવર પંથકમાં થોડા દિવસ પહેલા 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને સોમવારની વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવતા પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ભાભરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભાભર પંથકમાં થોડા દિવસ પહેલા 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સોમવારની વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવતા પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ભાભરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બપોર સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા ભાભર શહેરના વાવ રોડ, ખડિયા વિસ્તાર, આઝાદ ચોક અને જૈન દેરાસ રોડ ઉપર પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નગરજનો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભાભરજુના વિસ્તારમાં આવેલા વડતળાવમાં વરસાદના નવા નીર આવતા લોકોમાં આનંદનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. સુકાવડ તળાવમાં વરસાદના નીર ભરાતા જળચર પ્રાણીઓને રાહત થવા પામી છે. ભાભર પંથકમાં સતત પડી રહેલા વરસાદને કારણે ચોમાસુ ખેતી પાકોને મોટું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, જેના કારણે ભાભર પંથકના લોકોમાં કંઈ ખુશી કંઈ ગમનો અહેસાસ જોવા મળે છે. કાંતુબા રાઠોડનો રિપોર્ટ, ભાભર.